વાહ સાહેબ વાહ, શરૂઆત પણ મૂછું વાળા ગણે બેહેડ્યા હો તમે, પણ મને છે ને મજા ન આવી સાહેબ. એનું કારણ તમને કહું, પૈસા છે એ તમારા ગામમાં રહેવાના છે, મંદિર આવડું બધું જે દાતાશ્રી તમને દાનમાં આપ્યું, કારણ કે કાયમી ભોળિયાનાથ ના દર્શન થાય, અને 2-25 હજાર ની ભેટ બોલ્યા, 1-11 હજાર ની ભેટ બોલ્યા. હું એમ નથી કેતો કે તમે 2-2 વીઘા લખાવી દો બધા, પણ 3 દી સુધી મમ્મમ તો કર્યું ને. હે તો આવા દાતાઓ આવું દાન આપતા હોય તો આમ તમને કઈ આમ કઈ થાય જ નહીં એમ કહું, હા 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 કઈ હદડબમાં બેહવાનું છે, જેમ હું 150 વીઘા ખેતર માં ખાંભો ખોડ્યો એમ. હા એ ખાસ ચોખવટ કરી દઉં કે આ કલાકાર ક્યાંના છે, કેવા છે, કઈ જ્ઞાતિના છે, ક્યાં ગામથી આવ્યા, એ જાણવાની જરૂર નથી. આમાં ઊંડું ઉતરાય ને ખૂટાઈ જવાય, પણ કલાકારને કેવા રમાડવાની તમારા હાથની વાત છે. કલાકારને ખીલવા માટેનું મોટા મોટું સાધન હોય ને તો એ છે તાલી. તાલી છે ને કલાકારનું અહીંયું છે. અને હું તો એમ કહું કે જીવનમાં 3 વસ્તુ કોઈ દી ભૂલવી નહીં એટલે દુઃખી નહીં થાવ. છોકરાઓ કઈ કઈ 3? એક કલાકારને તાલી, કલાકારને તાલી બહેને ખાણ, કલાકારને તાલી બહેને ખાણ ને બાઈ ને હાળી, એ 3 નો ભૂલ એટલે કોઈ દુઃખી ન થાવ. ગમે એટલી રાતું ના ઉજાગરા હોય, ગમે એવો થાકેલો કલાકાર હોય, એને તાલી પાડી દો એટલે ઠાકોરો ઉતરી જાય. ગમે એવી દૂધણી ભેહ હોય, દોવા ન દેતી હોય, ખાંડનું સબલું ભરીને મૂકો એટલે બોઘડું ભરી દે. અને અમારા જેવા કલાકારો આખી રાત કાનકોપી કરીને હવારે ઘેરે ગયા હોય, અને ઘેરે જઈને હવારમાં ડેલી ખોલીને અવાજ મારે કે તને કહું હાંભરું, એક ગરમ પાણી ડોલ કરી દેજે ને એક રકાબી ચા કરી દેજે, એટલું કહેતા સણરાટી છૂટતો વેલણાનો ઘા આવે તો અમારે સમજી જવાય, પાછો પ્રોગ્રામ પૂરો કરીને જઈ દોઢીની હાળી લઈ જાવી, પછી હાળી દેજો, પછી જોઈજો કોફી આવે કે નહીં, ન આવે તો મારા માથામાં ખાહડું મારજો. એમ તમને જઈએ જઈએ મજા આવે, આથી સારું હાંસ્ય પીરસવામાં આવે, સારું કીર્તન રજૂ કરવામાં આવે. આવા અળીખમ દાતાઓ જે 25-25 હજાર ને 11-11 હજાર રૂપિયાનું દાન આવે, અને અમે અહીંયા એટલી મહેનત કરી, આવા શિયાળાના જભો પલડી જાય ત્યાં સુધી કાંઈ કરી લબો લબો થઈ જાય, તોય છતાં કોડાવ તમે તાલ્યું ન પાડો. તો હે ગોપનાથ મહાદેવ, હે કાળિયા ઠાકર, અમે આ તારા સાનિધ્યમાં ગોપનાથ મહાદેવ પધાર્યા, અને આમ એટલી કારે હાર્ડ મહેનત કરી છતાં કોડા તાલ્યું ન પાડે તો એને એવા હરા પાપો, એવા હરા પાપો. જે લોકો અટાણે તાલી ન પાડે એને હવાર થાય ને ત્યાં લુંબે દુંબે ખ થાવી જોઈએ ખાંજવણી ખંજવારવામાં. એટલે એકવાર જોરદાર તાલી પાડો, એ પાડો, તાલી પાડો આવા ધર્મના કામમાં અને આવા પ્રભુના કામમાં તાલી પાડવામાં આરંભ કરી જાઓ. અને આ જો ભોળ્યો નાથ ઉઠી ગયો અને આ ભોળો નાથ ખીજાઈ ગયો કે અન્ય કોઈ દી હારા કામમાં તાલી ન પાડી, અને જો કોપાયમાન થઈ ગયો, કારદાર થઈ ગયો, અને આવતા જન્મમાં એવી તાલી પડવી દે. એટલે એકવાર જોરદાર તાલી, એકવાર જોરદાર તાલી. હા એમ, હા હવે મજા આવી છે એમ. હા તમે લોકો સાહેબ ગામને તાલીથી વધાવ્યા દાતાઓને, જોકે પ્રવીણભાઈ ને, હા એ મેં જોઈ લીધા. હા હું અસલ છે દેખાવડાના એકલા છે પૈસા વાળા. હા પણ મને એમ જોઉં કે એમ થાય કે ના ભગવાને ઠેકાણે આપ્યું છે એમ. હા આવું મોટું કામ કરું ને કે અમે બાપ દીકરો 4 વર્ષ થી આ કથાનું આયોજન કરીએ છીએ, કથા નથી થઈ. આ હેલું છે, કારણ કે આ તો જેના મા બાપની એવી કમાઈ હોય કે જેને સારું જીવન જીવા હોય, જેને પ્રભુમય જીવન જીવા હોય, જેને પ્રભુ પ્રત્યે પ્રેમ રાખ્યો હોય ને એના સંતાનો આવા દાન કરી શકે હોય, નકર ઘણા રૂપિયા હળી જાય. અને આજે પ્રવીણભાઈ તો એવું મોટું દાન કર્યું છે, અને તમને 3 દી સુધી મમ્મમ ખવરાયું મુંથાર, એ હાટું આજ તમારે વારવાનું છે. જેટલી જેટલી ઢેફલી ખાધી હોય 3 દી એની ગણતરી કરી ટોટલ મારી થારીને એ સાહેબ આજ આપી દીધો, કારણ કે ધોજ સંતોષ થાય. કાકા ખોટી વાત છે, અને તમે લોકો આ પ્રવીણભાઈને તાલીથી વધાવ્યા દાતાઓને. હે પ્રવીણભાઈ પાછા 25-25 હજારના દાતા તો અમે હાવ કઈ લોન ઉપેરતો નથી. હા સારું છે, તમે મહેનત કરો, ભગવાન હાટું કરો, કોઈ ગાયું હાટું કરતો, અમે અમારી બાયું હાટું કરી બહુ જાજો ફેર નથી, અમે લઈ જવા વાળા છીએ. પણ હા જેમ ચેરમેન અમારે ગૌશાળાના, હા એ જો કોઈ એ લોકો કંઈ મહેનત કરે, તમે ગાયું હાટું કરો ચેરમેન સાહેબ, અમે બાયું હાટું કરી બહુ જાજો ફેર નથી, પણ તમે હા કંઈ લોન ઉપેરતો નથી, મફત તો ન થાય, તમે લોકોએ દાતાઓને તાલીથી વધાવ્યો, અમારે કંઈક સ્વાગત તો કરવું જોઈએ ને, અમારી સિસ્ટમ કંઈક અલગ છે. હવે હું દાતાને વધાવું, હે એ કેવી રીતે વધાવું જોજો,
કોઈ દુઃખ દે ના ઘટે શરીર નાની રંગ તને વાળા ઘરો હે આલા ઘર મરતા ધન ન ઘટે મોટા ગોવાળિયા ને બોલાવી લે મોટા જોઈએ એક ના મોટા માં રાસ રમી હગે એવા નૂર છે કેમ અને રાસ હું આને કઈ ઉકલે એમ જ નથી એટલે એનું કારણ કઈ હોય અરે કારા સાહ જેવા થઈ ગયા હા સુખાયનું કોઈ કારણ હોય ને નિમાણા પડી ગયા નિમાણા એટલે કેમ નિમાણા પડી ગયા અરે આને રાસ નું ક્યાં કરો અને મોટર આરતી કરવા નથી મોકલાય વાળીએ એટલે કેમ ફ્યુઝ માં આંગળી ઘાલી દે ગાંડા દીવા થઈ ગયા ગાંડા ઉપાધિ માં ઉપાધિ પણ સુખાય ને આટલી બધી કઈ ઉપાધિ ચિંતા છે ઉપાધિ તો થાય ને આમાં અમુક અમુક કૂપન 45 વર્ષ ત્યાં પેન્ડિંગ પડ્યા હજી વારો નથી આવ્યો અને આ ગોવાળિયા તો હું ભગવાન હા સુખા પણ ઓલા પાણી મૂકીને ગયા એટલે કોણ ઓલા એટલે એ કોણ ઓલા ઓલા જીજે હતર એટલે કેમ જીજે સતર ગોધરા પાસિંગ એ દાંત કાઢો મારે ગોધરા જવાનું છે હા આપણે ગુજરાતમાંથી આયાત કર્યું નવું જીજે 17 ગોધરા પાસિંગ આપણો ઉપાડ વધી ગયો ત્યાં થોડોક ટાઈમ ત્યાં આકો કર્યો ત્યાં માલ થઈ ગયો પછી નવું કાઢ્યું જીજે 5 સુરત પાસિંગ જીજે 5 વાહે બાય એનું મન પડે ત્યાં જાય ત્યાં થોડોક ટાઈમ આકો રાખ્યો ત્યાં માલ થઈ ગયો નવું કાઢ્યું MS2 મહારાષ્ટ્ર પાસિંગ જેવી ગાડી એવા ભાવ 60,000 70,000 80,000 તેમાં તકલીફ એક થાય કે ગાડી ખોટવાય ને તો રિપેરિંગ ત્યાં કરાવજો પણ આ દુકાનો જ ગયો નંબર ને એટલે ભગવાન આ એક ગોવાળિયા આશ્રમમાં નહીં આવે પણ મેં સાંભળ્યું છે હા સુખ રાસમાં કથામાં યજ્ઞમાં લગ્નમાં બધે જોડી જોડી હોય એટલે કેમ જોડી જોડી એટલે ભગવાન કાળિયો ઠાકર જો અહીં રાસલીલામાં બિરાજતા હોય તો એની સંગે રાધા ગોપીજનો જોઈ બરાબર પછી આ સુખાનજી હોય તો બે ત્રણ સખી જોઈ રાધાજી આવે એવી એક સ્કીમ હોય તો બતાવો એ સુખા જો રાધા ગોપીજનોને આપણી સાથે સુખા આશ્રમમાં બોલાવવા હોય ને તો કઈક બાનું જોઈએ કઈક ઉપાય જોઈએ તારે બોલાવવા જવું પડે ત્યાં સુધી તારે એને તેડવા જવું પડે માફ કરો કેમ તેડવા નહીં જાવ કેમ સુખા તેડવા નહીં જાવ એટલે પણ એનું કઈક કારણ હોય એનું કારણ જાવું ક્યાં ગામ તને ખબર નથી મને ખબર જ હોય પણ ધંધા તમારા છે ત્રણ વેરી મારું કોમ્પ્યુટર કડે સડી જાય કેમ ત્રણ વેરી ઓઈલો આવે ને
તમે જ્યાં નજર નાખો ત્યાં અમારા ગામડા ગામમાં શેરીએ શેરીએ ગલીએ ગલીએ નાકે નાકે મંદિરે જાવતો ત્યાં પાદેર જાવતો નીકળી ગોપી રૂંબાળા લેતી હોય ક્યાં ગામમાં ઢેલી આવું અને એ પુરુષોત્તમ મહિનો આવે ને પ્રભુ એટલે અમારા હાથ આઠ વરસની ડોહિયું ગોપ્યું થાય ઘેરે નડતી હોયું નીમાં વવે ટેકો બા એ બા બા કેવો મજાનો મહિનો બા તમે આખો મહિનો રહી નાખો ને બા તમે તો આખો મહિનો ભોળાનાથના મંદિરે હેસો અમારે તો ઘેરે શાંતિ એ હાઠ આઠ વરસની ડોહિયું ગોપ્યું થાય અને ઓણના વરસમાં તો સાહેબ ગોપ્યું એટલે ઓણ પુરુષોત્તમ મહિનો હતો ને અને ગોપ્યું નેવરી હતું ભગવાનની દયાથી નીંદવાનું કંઈ હતું નહીં અને અમારા ગામની ગોપ્યું સોરે કીર્તન ગાતી હતી અને હું ત્યાંથી નીકળો ને મને અવાજ આવ્યો કીર્તનનો કેવી ગાતી હતી એ કે મારા તનના ત્રિકમજી મારા મનના મોહનજી દર્શન કે દી દેહો હું કહું બા આવા માથાવરમાં ત્રિકમજી દર્શન દે એ કે મારા તનના ત્રિકમજી મનના મોહનજી દર્શન કે દી દે હું કહું બા એ બા ઓના વરહમાં ત્રિકમજી દર્શન તો દીધા પણ આથા હોતા દીધા રાહતમાં જાઉં છોકરી ઉગારો અને એ પુરુષોત્તમ મહિનો આવે ને પ્રભુ એટલે તમારા ગામમાં તો ઠીક છે સાહેબ હોય કે નો અમારા ગામમાં એક મંડળ છે આપણે કેમ ગૌ સેવા મંડળ હોય ને એમ મંડળ છે એમાં મંત્રી હોય ખજાનસી હોય પ્રમુખ હોય બધી હોદા આપ્યા એમ અમારા ગામમાં એક મંડળ છે એમાં કારીમાં પમીમાં ધાનીમાં મલીમાં મોતીમાં જીવીમાં રાંભીમાં એમાં મંડળના પ્રમુખ અમારા કાના બાપાના ઘરના મોતીમાં છે હા 70 વર્ષના એટલે બહેનોને એવો નિયમ કે રોઢે સત્સંગમાં જાય ને એટલે પહેલું કીર્તન પ્રમુખ ગાય એક દી રોંઠે બધું પાદર ફેંકી દીધું છું બહેનો અને ઓલા હિન્દ તેરવારના કાના બાપાના ઘરવાળા મોતીમાન કે હાલો પ્રમુખ સાહેબ તમારે કીર્તન ગાવાનું છે કે હાલો બાપા ના ન પડાય ને મારો વારો હોય પ્રમુખ સંઘ એની હાથમાં કરતા લીધી હતી ધીન ચકતક આખું વિસીને ધીન ચક આમથી કાના બાપા વાડીથી આવતા હતા બેયનો ફટાકો પાદરમાં થઈ ગયો મોતીમાએ આખું ખોલ્યું નહીં ને એને કીર્તન ચાલુ કર્યું કાના બાપા હમણાં આવતા હતા કેવું ગાતા હતા તે કાનાને મુગટ પહેરાવો રે કાનાને પીતાંબર પહેરાવો રે કાનાને મુગટ પહેર એ અવાજ કાના બાપા સાંભળી ગયા એ કે આ તો અર્જનની માનો જ અવાજ છે અને મગજ છેટકો એ કે કાનાની ગગી થાતી આમ ઘેર માર તો કે કા તમને શું વાંધો છે એ કે રેવા દે આ કાનાનો સોયણો આડી થયા ધોયો નથી અને તું ત્યાં મુગટની ગગી થા આ કાનો બેવડો વળી ગયો એનું ઘર એટલે ભગવાન ક્યાં ગોપીજનો ને તેડી આવું એ સુખા તારે બરસાના ગામ જવાનું ભગવાન એ જડશે ને એક કામ કરો શું કામ કરું બરસાના નું મને આખા આખું પંચનામું લખાવી દો એટલે એને પંચનામું ના કહેવાય એને સરનામું કહેવાય આ સરનામું હાવ છૂટું છૂટું આ લખી લે બરસાના ભેગું નહીં એક એક અક્ષર હાવ નોખું નોખું બરાબર અને તમે શબ્દોમાં લખાવ હું આંકડા માં લખી બરાબર સુખા કારણ કે મને એકડે એક થી એકડે મીંડે ગમ એટલું જ આવડે સુખા લખી લે લખાવો બને કઈ નહીં બોલ આ તગડો ઉલતો લેકાડો લીટો લખાઈ ગયો આ બોલ એવો કે નો તને કેટલા આવડે મને 7-8 બટેટા નો ના લે બાઘેજ નો ના લે બરફ નો રાખો શાળા માં હારો એટલે ના લે આ છોકરા કે બા બા નો લ્યો એલા કેમ બા બધાયને વાલા ભલી નવામાં હોય તો બપોર પછી તો કેવા થાય કે એટલે બા બા નો રાખો લખાઈ ગયું સુખા રને કઈ નહીં ર નહીં લખાય તો શાળાનો ભાગ છે ને પવન ની લહેર કેવી ને સાય હુકાઈ ગઈ હવે શું કરશું એલા તું ઘરે કઈ લઈને નથી આવ્યો કઈ લઈને નથી આવ્યો નીકળી બોલ પે નથી હું કો સાય ખૂટશે ની ના આવ્યો તો હુકાઈ ગઈ સુખા એક કામ કર કે ખડિયામાં બોરી આવી જાય તમે ખોફર છો હા હું ખડિયામાં બોરી આવ જે ઝડપ થયો હવે ઠંડી લાગવા માંડી હા સુખા એટલે એમાં શું તકલીફ હોય હા સુખા લખવાનો કીધો બગડો અટાણે માથાકૂટ કરવા પાછી હુકાઈ જાય તો હેરાન ની આટલી થઈ જાય કાલાવાર જવું જોઈએ લખી લે સુખા હવે શા હું શા લખે કયું ના પાડું કે બોન રો રેવા દો ડોહી પાછી હુકાઈ ગઈ હવે ખોપરો હું કાલાવાર
કારણ એનું કારણ સુકાઈ નઈ, એનું કારણ એનું કંપની બદલાવી. કેમ કંપની બદલાવી? આ ઢાંકણા વગર ની છે, ઓલી તો ઢાંકણા વાળી છે. અને ઢાંકણું ઉસકાયું તથા સાહેબ હાવ લબો લબો હતી, વો ઉભા વાર્તી હતી. લખાવો લખાવો પણ તમે કા દાયતે સડી ગયા, આપણો કાયમી નથી. લખાવો લખાવો ઝટકા. એ સુખા લખી લે હવે સા. આ બે એક આડો લીટો ને પડખે બે લીટા. હવે ને હવે તારો કાગળ પછી લખજે. ભગવાન દાયતે સડી ગયા એને મેળ નહીં આવે. ભગવાન સરસ મજાનો ગોપીજનોને તેડવા માટેનો કાગળ લખી દો એટલે ગોપીજનો પધારે એટલે ડાયરા ને બધાને મોજ આવે ને આવીને આવી આનંદ આપણે કરવાનો છે. તમે મુંજાતા નહીં કહી દે, રમકડું જોયું નહીં, આ ઓલા વગરનું ઓયલું છે ભવનાથમાંથી. હા તમને મોજ જ કરે, આજ લબો લબો કરી દેવા ભલે હવે સપનામાં આવું. હા ભગવાનને કંઈ સરસ મજાનો કાગળ લખી દો ગોપીજનોને તેડવા માટેનો. વાહ પ્રભુ વાહ. જવાદે બરસના એ સુખાજી બુદ્ધ સુખાધી સુખાધી
તું તો જવા દે પણ
બંસી બજાવો રાધા તેરા,
બોલ કૃષ્ણ કનૈયાલાલ કી તારે વાર કેમ લાગી આટલા બધા દિવસ ની? ભગવાન આ ધંધો કોઈ દી કરાય નહી. અરે કારો કંટાળો આવ્યો, મને કોઈ દી તેડવા મોકલતા નહી. રાધા ગોપીજનો ને તેડવા જવામાં શું કંટાળો આવ્યો આટલો બધી? અરે આને તેડવા જાઉં એના કરતા ત્રણ દી જેલ માં રહી આવું હારું. એટલે કેમ? અરે આ મોટા અરીસા હમ્યું બેસી જાય, કોઈનો બાપ આવે તો નીકળે નહી. અને એમાં ઈ ગામ બહુ સમજો ભગવાન. કેમ સુખા? હું ભાઈ ને ઓટ હું ત્યાં ગયો ને તેડવા, ત્યાં જઈને તમારો સંદેશો આપ્યો. બરાબર છે કે ભગવાન ને નિષ્ઠા નગરી માં એક લીલા નું આયોજન કરેલ છે તમારે ત્રણેય બહેનું ત્યાં પધારવાનું. બરાબર સુખા. મને કે મહારાજ તમે કે ગામ માં શકર મારી આવો તો અમે ત્રણેય બહેનું તૈયાર થઈ જાય. બરાબર છે. ગામ માં ત્રણ ડુંબારા કાઢી આવ્યો. પાછો આવ્યો બાયણે ઓટલી બેઠો હું, આગળી આવે આગળી આવે. એમાં એ ગામ બહુ સમજુઓ. એટલે કેમ? બે જણા જાય ને ત્યાં ચાર જણા આવે. બરાબર. ચાર જણા જાય ને ત્યાં આઠ જણા અજાણ્યો મારા દેખીને આમ લેવા માંડે ને એવી પૂછપરછ કરે કે વાતું જ આવા દો. ચૂંટણી લડવા ગયો તો બહુ પૂછપરછ કરી ને પછી મારા મગજ ની કમાઈ છેટકી. બરાબર છે. મેં કીધું આ ઘડીક માંથી ત્યાર નહી થાય, મોડું થઈ ગયું. બધા ટીંગાઈ રહ્યા, બધા ના કેમેરા હમણાં છે. ગોપીઓ આગળી આવે આગળી આવે. પછી ભગવાન મગજ ની કમાન છે રૂમ માં આયલો ગયો. બરાબર છે. રૂમ માં જઈને બાવડા પકડી પકડી ફગોરિયો કર્યો, નીકળો ના. હા સુખા. મેં તો ગોથા મારી ગયો. બરાબર. જેવા બાવડા પકડી પકડીને ભગવાન ફગોરિયો કર્યો ને ત્યાં ઉનિકોર ના બે આ બે ગોપીઓ તૈયાર હતા. બરાબર. આ હજી તૈયાર થતી હતી. લા હજી તૈયાર થતા હતા. આ ચંપકલતા. બરાબર. અરે મેં કીધું તમે ઉતાવળ રાખો, મોડું થઈ ગયું, ભગવાન ખીજાય તો એક ભગવાન ઘડીક માંથી તૈયાર ન થાય. પછી બહુ વાર લાગી ને મને બીક લાગી, હું કહું મોડું થઈ ગયું, વા બધાય વાત જોઈને હવે ભગવાન ખીજા હે એના કરતા હાલાને મદદ કરાવું. બરાબર. એ તૈયાર થતી હતી, હું મદદ કરાવવા ગયો. જેવી મદદ કરાવવા ગયો ને પ્રભુ તા બધાય શિંગાર થઈ ગયા હતા. બરાબર. એક વસ્તુ બાકી હતી. એટલે હજી શું બાકી હતું? હેથો પૂરવાનું. પછી મેં મદદ કરાવવા ને મદદ કરાવવા એક આથી બાવડું ફેંકડું, બીજા થી ઝડપ ઝડપ માં હેઠો મેં પૂરી દીધો કે નીકળો ને. ભગવાન કોક ને ઘેરે ગયા હોય તો બને એટલી તો મદદ કરવી જોઈએ, નકર તો આપણી માણસાઈ હું એમ કહું. એ સુખા, તે રાધા ગોપીજનો ની ઘરે જઈને આટલી બધી મદદ કરી, એમની સેવા કરી, પણ ગોપીજનો તને કઈ જમાડ્યું કે નહીં? પેટ ભરીને જમાડ્યો ભગવાન. એટલે આટલું બધું શું જમાડી દીધું? અરે એવડા એવડા ભજીયા, પછી ઢેફલી, દાળ ભાત, શાક, અરે બહુ મસ્તી નું જમાડ્યું ભગવાન. બરાબર. દાબી દાબી ને ખવડાવ્યું કે ખા મારો દીકરો ખા. એ સુખા, પણ આટલું બધું તને સુંદર મજાનો ગોપીજનો જમાડ્યું, આટલા બધા દિવસ ની તારે વાર લાગી, પણ તે ગોપીજનો ની ઘરે જઈને જય શ્રી કૃષ્ણ કઈ કર્યા હતા કે નહીં એમને? અરે ભારે કરી. કેમ? ઈ ભૂલાઈ ગયું. એટલે આ જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ એમની ઘરે ગયા હોય તો. ભગવાન ઈ મહાન સુકાઈ ગયું. મને યાદ કરતો તો ભગવાન ને કઈ કામ સીધું કામ ઈ મગજ માંથી નીકળી ગયું. જય શ્રી કૃષ્ણ કરવાનું ભૂલાઈ ગયું ભગવાન, કારણ કે એ મને યાદ ન આવે. કેમ? કારણ કે અમારી હાથ પેઢીમાં એ રિવાજ નથી. તમારી સાત પેઢીમાં રિવાજ નથી આવો? અમે અમારી હાથ પેઢીમાં કોઈ દી કોઈ જય શ્રી કૃષ્ણ નથી ના, નથી કોઈ દી ક્યાંય મંદિરે ગયા, નથી કોઈ દી દેવ દર્શન કર્યા, નથી કોઈ દી પગે લાગ્યા. અમારો ધંધો પગે લાગવાનો નહીં પ્રભુ, તો પગે લગાડવાનો છે. એટલે એ યાદ ન આવે.
એ સુખા પણ ગોપીજનો ની ઘરે ગયો આટલા બધા દિવસ ની ભલે વાર લાગી, તો હવે તો ગોપીજનો ને અહીંયા જય શ્રી કૃષ્ણ કરી લે. એટલે અહીંયા આલશે ભગવાન? હા સુખા. હા શું કયો? હા હા. વાહ ભગવાન વાહ, તમે બાકી દયાળુ હો, દયાના સાગર. એટલે હાગમટે કરવા જો કે એક એક ને લાય, એક સાથે જય શ્રી કૃષ્ણ ના કરાય કા? એક એક ગોપીજનો ને જય શ્રી કૃષ્ણ કરીશ ને તો આ બેઠા બધાને સારું લાગશે. સાચી વાત છે, જો કેટલા મોટા લાઈટ માં આવી ગયા, ફેર પીડાવ કરે ભગવાન. એક એક ને હવે ક્રમવાર. હા સુખા, એક એક ગોપીજનો ને જય શ્રી કૃષ્ણ કરી લે. હેલો નંબર વન, લીલા કલર ની ચણિયા ચોરી કામ યાર. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સુખાનજી મહારાજ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? અરે આનંદ મંગલમ જ હોય ને. હા આનંદમાં. ઠીકા ઠીક. કેમ તમારે વરો પાણી હારા છે? હા હારા છે, વાંધો નહીં. કે કપાના ઝીંજવા ખરી ગયા? ના રે ના, ઈરુઓલી આવી ગઈ ને કપામાં. ઈરુ આવી ને? સારું થયું, વરસાદ ઓણ હારા હતા. હા વરસાદ ઠીક ઠીક હતા. પરવા પરવા હાવ નહીં થાય. જો લે તમારો વારો, તમને કહું. હા હું નામ રાખું મારું? હા પ્રભાવતી. અરે વાહ, અરે પ્રભાવતી કા? અલે તાલી માની પ્રભાવતી. અરે આ, અરે તું એ બાકી ગજબ ની, આ નામ મને બહુ ગમ્યો. કેમ? કારણ કે વ્રજ માં શોભે એવું છે. કેવું સરસ મજાનું. તારી મારી બેન ની રાશિ એક છે. કેવી રીતે? તારું નામ હું પ્રભાવતી. તો મારું નામ છે પ્રભાવતો. એવી રાશિ મેળ ના હોય. હેલો નંબર ટુ, લાલ કલર ની. એ જય શ્રી કૃષ્ણ મહારાજ. એ જય શ્રી કૃષ્ણ મારા દીકરા. જય શ્રી કૃષ્ણ. આવ્યા તો તમારા ઘરે? હું પાછળ બેઠી હતી. કેમ? હા તમારા ઘરે એવા મારા છે. હા મને નથી લાગતું. કેમ? તમારામાં મહેમાન જેવો કઈ વરોટ નથી. એમની કોઈ દી ક્યાંય ગયા કે પહેલી વાર જ ખાઈ કાંઈ? પહેલી વાર આવ્યા. એમની આ ડાયરાને પૂછો, કાકા આપણી ઘરે કોઈ મહેમાન આવે, આપણે ઘરમાં ટીવી જોતા હોય, ડેલી બંધ હોય, મહેમાન આવે ડેલી ખોલે, ત્યાંથી પડકાર સજાય. જય શ્રી કૃષ્ણ. એમની આ તમે બોલવા ન દો અને ઘરે ઈવડા ઈ બોલવા ન દે. મારે બોલવું ક્યાં? ઈ કેતા, ઈ કેતા તારી ભાભી. હે મારે બોલવું ક્યાં? રણુજાના બસ સ્ટેન્ડમાં. ત્યાં કોઈ સાંભળે નહીં એટલે હું મારું નથી હાલતું એ ઘરે. હવે તમારું ઘરમાં કાંઈ હાલતું નથી ને? સામુડા સવાર થઈ જાય ઓલી ચોટીલા વાળી ના ચોટલા વાળી. બાકી મારી મારી ઘેરે હાલે ને એવા નિષ્ઠા નગરી માં કોઈ નું નહીં હાલતું હોય. કેવું હાલે? આમ જો આમ કાન ગોપી પૂરી કરીને જાઉં તો ટપોરે ટપોરે વાતું થતી હોય. શેરી માંથી નીકળું, છોકરા કે કાકા આવ્યા કાકા આવ્યા, હજી તો મોં હુજણું થયું હોય, જરા જરા અંજવાનું થયું હોય, ડેલી ખોલી અને ફરી આમ બેસી જાઉં પલોઠી વાળી, ત્યાંથી અવાજ મારું કે હે ભણની દીકરી. શું વાત કરો? આતા રહોડામાં થોડ થોડ ધ્રુજવા મળી જાય કે આવી ગયા. હે ભણની દીકરી, પાણી ની ડોલ લઈ લે. તથા ફટાફટ પાણી ની ડોલ ફરિયામાં આવી જાય. એ ભણની દીકરી ચાની કીટલી લઈ લે. તથા બાજોર ચાની કીટલી આવી જાય. એ ભણની દીકરી નાસ્તાની ડીશ લઈ લે. એક પછી એક આઈટમ આવવા જ માંડે. પણ આ બધું ક્યારે? કઈ દે મને. હા કઈ હે? ક્યારે આપે? હું ઠામ વિસરવા બે હું તઈએ ત્યારે તો આખી કાંધી ઉતારી નીચે મૂકી દે. એટલે હું આ બધા મારા દાંત કાઢે. હા જો આ બધા દાંત કાઢે. આ બધા? હા. અરે આ મન ઉપલા દાંત કાઢે. કેમ? થપ્પડ મારીને મોઢું લાલ રાખ્યા તો હું ભોરો માણા. એટલે ઘરની કથા માઇકમાં કહી દીધી. બાકી આમાં 80% ની હાલત એવી છે કે બપોર વસારે ડેલા બંધ કરી કરીને સાના મને વિસરે કોઈને કહેતા નથી. તમને કહું બીજું બધું તો ઠીક. આવા હું લખણ તમને. કેમ? આ વાર ના કા કટકે કટકા કરીને કા, એક આની કો રામ ટીંગાડ્યો ત્રાહો ને એક આમ ટીંગાડ્યો. કેવા ભગવાનને નેણ આપ્યા. આ નેણ વાળ આખું કુદરતી વસ્તુ છે. કેવા નેણ આપ્યા ને બે કોરથી હકોળી હકોળી ભાલાની અણિયું જેવી અણિયું કાઢો. આવા હું લખણ તમારે મનથી એમની. આવા હું લખણ એમ. એટલે પણ મહારાજ હું આજે છે ને બ્યુટી પાર્લર માં ગઈ હતી. બ્યુટી પાર્લર માં હું કીધું તમે મને કીધું મારે તમારે તમારામાં લખણ ખોટા નથી. તમે હું કીધું મને એ મારા દીકરા. હું કીધું દીકરો. હવે રોડવી લઈ પણ પણ મહારાજ તમને
મહારાજ તમે શાંત થાવ અને અહીંયા આવો. મહારાજ ઈ તમારે જેમ જ છો તમ તારે એ જો ઊભો નહીં આ ચા વાળો બે ને માથા ભટકાવ દે કોઈ ગોબા ન પડે. મહારાજ તમે ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને શું થાવ? ભગત એટલે દીકરા. અને અમે ત્રણેય ભગવાનને શું થઈએ? એટલે એ નાતે ગોપીજનોને હા હા મહારાજ તો ગોપીજનોની મન તો સર્વી ગોવાળિયાઓ દીકરા સમાન જ કહેવાય બેટા. હેલો હાય અડધું રહ્યું હવે હા આમ જો ઓલી બાજુ બેઠા સ્ટીરિયન પાછળ હા હા તમને કઈ ખબર નથી? કઈ ખબર જ નથી તમને? આ કેમ આમ આમ ખાંભો ખોલ્યો એમ છે મહારાજ? પણ એ અમારા બેન છે ને. એ તમારા બેન છે? અરે તમારા બેન બાકી એમ છે. તમને ખોટો વેમ છે તો એને પૂછી લઉં કેમ છે. પૂછો પૂછો. મહારાજ પણ તમે પૂછો કેવી કેવી રીતે? કારણ કે એ અમારા બેન છે ને મૂંગા છે. હા ભરતાય બંધ થઈ ગયા. હા હા થોડાક ભોરા તો બેરાય છે. હા ભોરાય છે. ભગવાનની બધી કૃપા છે. હા કૃપા. એક વાનમાં નવ જણા હલવાના હતા ત્યાં ઘેરે રાખતા હોય તો હાકર કરવાનો ધૈર્ય હતો તો આ હાજર બમ ને આયા. પણ મહારાજ કદાચ ને ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાની ઝાંખી થઈ જાય અને બોલતા થઈ જાય એ માટે આવ્યા છીએ. પણ એમને આ હાજર બમ ને મારે ઝાંખી કેમ કરાવી? હાંભરે નહીં બોલે નહીં મારે કેમ ઝાંખી કરવાની? એની ભાષામાં ઓય અમારે એની ભાષા બોલવાય. હા અમે કાલા થઈ જાઓ તમારી સમજણ બાકી હો. હા ના આમ છેટે થી હું અડતા નહીં. હા છેટે થી. એ અમારી બેન છે. મહારાજ એ સાંભળતા નથી એને. હા હા મહારાજ અડતા નહી આમ દૂર થી દેખાય તો છે. હા દેખે હા દેખે. અરે બધાને દેખે. હા મહારાજ એનો મગજ બહુ ગરબ છે અડતા નહી. એ મહારાજ એને ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને આમ બતાવો. Thank you.
એને ભગવાન, એને ભગવાન ને બતાવો ને ઈશારો કરો. એ મહારાજ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ. હા, મારી માસી, મારી મમ્મી.